संदेश विशेष में हवे बात मेघावी मौसम नी। छेल्ला बे महीनाथी देशना विविध राज्यों में वरसेला वरसादना पाणी हवे आफतना पाणी साबित थई रह्या छे। उत्तराखंड ने हिमाचल प्रदेश में तूटता पहाड़ों नो सिलसिलो रोकावानु नाम नथी लई रह्यो तो मैदानी राज्यों में तोफाने चढ़ेला नदीना पूर विनाशनी नवी कहानी लखी रह्या छे। क्यांक वर्षोनो रेकॉर्ड तूटी रह्यो छे तो क्यांक दायकाओ बाद पूरना पाणी प्रलयनी जीदे चढ़्या छे, जेणे जिंदगीओने डूबवा तरवा अने भटकवा मजबूर करी दीधी छे। આ નોઈડા છે, ઉત્તર પ્રદેશની સૌથી મોટી આર્થિક નગરી। ઉત્તર પ્રદેશ સરકારને સૌથી વધુ ટેક્સ આ શહેર આપે છે, જેના પરથી એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે આ શહેર દોડે છે। એટલા માટે જ ઉત્તર પ્રદેશ સરકાર પણ ચાલે છે। પરંતુ છેલ્લા બે દિવસથી શહેરના આભમાથે મંડરાયેલા વાદળો ઉત્તર પ્રદેશ સરકાર માટે સંકટના વાદળો બનીને મંડરાવા લાગ્યા છે। નોએડાના સેક્ટર 62ના આ દ્રશ્યો જોઈ લો। સામાન્ય વરસાદમાં જ હાઈટેક શહેરની આંખ, કાન અને નાક બધું જ ડૂબવા લાગે છે। રસ્તાઓ પર વરસાદી પાણીએ એવો પહેરો જમાવ્યો કે વાહનોની રફતાર પણ રોકાવા લાગી। પાણીનો પ્રહાર એટલો પ્રચંડ હતો કે કેટલાક વાહન ચાલકો પડતા પડતા બચ્યા, તો વળી કેટલાક વાહન ચાલકો સાવચેતી રાખવા છતાં પણ બચી ના શક્યા અને વાહનો સાથે એ પણ વરસાદી પાણીમાં ડૂબકી લગાવવા મજબૂર બન્યા। હવે ગ્રેટર નોએડા એક્સપ્રેસવેની હકીકત પણ જોઈ લો, જ્યાં એક તરફ ફિલ્મ સિટી છે તો બીજી તરફ દલિત પ્રેરણા સ્થળ। પરંતુ અત્યારે આ વિસ્તાર જળમગ્ન એવો ભાસી રહ્યો છે। શહેરનો વિસ્તાર ભલે અલગ હોય, પરંતુ વરસાદી પાણીની હકીકત એક સરખી જ જોવા મળી રહી છે। અને હવે છેલ્લા બે દિવસથી મીડિયાથી લઈને સોશિયલ મીડિયામાં પણ જગ્યા બનાવનારા આ દ્રશ્યો પણ જોઈ લો। વિસ્તાર છે નોએડાનો સેક્ટર 142, અને અહીં ચાર દાયકાનો રેકોર્ડ તોડનારી હિંદન નદીના પૂરના પાણીએ એક સાથે 400 કારની જળસમાધિ લેવડાવી દીધી અને પૂરના પાણી કાર કંપની માટે આફતના પાણી સાબિત થયા। જોકે સમગ્ર શહેરમાં વરસાદી પાણીની સ્થિતિ એક સરખી જ જોવા મળી રહી છે। શહેરના રસ્તા પર વરસાદી પાણી વાહન ચાલકોની મુશ્કેલી વધારી રહ્યા છે, તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં નદી પૂર ન માત્ર વેપારીઓની મુશ્કેલી વધારી રહ્યા છે, પરંતુ જળમગ્ન બનેલા ખેતરોએ નોએડાના ખેડૂતોની મહેનત પર પણ પાણી ફેરવી દીધું છે। જોકે માત્ર નોએડા જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના એક બાદ એક શહેરમાં વરસાદી વિનાશની કંઈક આવી જ સ્થિતિ સામે આવી રહી છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તો છેલ્લા 4 દિવસથી પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં અડીંગો જમાવીને બેઠા છે, જેણે જિંદગીઓને લાચાર બનાવી દીધી। सर, दिक्कत का सामना तो इस दिक्कतों के बारे में तो हम बता नहीं सकते, मगर इतनी दिक्कत है। देखिए, सबसे बड़ी दिक्कत है पीने का पानी नहीं है, तीसरी दिक्कत है यहाँ पर लाइट नहीं है, दूसरी बात यह है कि जितना भी यहाँ हो रहा है बेचारों को पशुओं के लिए खाने के लिए नहीं है, पशुओं को चारा नहीं है। आगे गौशाला है, उसमें इतने पशु फंसे पड़े हैं, अब कितने मवेशी फंस रहे हैं ये भी नहीं कह सकते, और उनको कुछ मिल रहा नहीं मिल रहा ये भी नहीं कह सकते। आज इंसानों के लिए खाने के लिए नहीं है, भूखे पड़े हैं बेचारे। સ્થિતિ એટલી વિકટ છે કે જે રસ્તા પર વાહનો ચાલતા હતા એ જ વિસ્તારમાં અત્યારે રેસ્ક્યુ બોટ ચાલી રહી છે અને પૂરના પાણી વચ્ચે ફસાયેલી જિંદગીઓ સુધી મદદ પહોંચાડી રહી છે। યહાં પર પિછલે 3-4 દિન સે જો હૈ વો બાઢ કા પાણી કરાડા ગ્રામ મે લગા હુઆ હૈ, હમ લોગો ને લગાતાર જો હૈ વો NDRF SDRF ઓર ટ્રેક્ટર વગેરા લગા કરકે લોગો કો બહાર નિકાલા હૈ। ઇસકે બાવજૂદ ભી જો લોગ કુછ લોગ જો હૈ અભી અપને ઘરો મે હૈ, જો બહાર જાને કે લિયે જિનસે કઈ બાર જો હૈ વો અનુરોધ કિયા ગયા, લેકિન વો બહાર જાને કો નહીં તૈયાર હુએ ઓર અપને ઘર કી ઉપર મંજિલ પે હૈ, તો ઉનકો કિસી ભી તરહ કે ભોજન પાણી દૂધ આદિ કી કમી ના હો, તો ઉન્હી કો હમ લોગ જો હૈ યહાં બોટ મે NDRF કી જા જા કરકે ઘર ઘર જા કરકે જહાં પે લોગ અભી અપને ઘરો મે રહે ગયે હૈ ઉનકો યે આવશ્યક સામગ્રી। તો વળી આ તરફ તેલંગણાની ધરતી પર પણ પૂરના પાણી બધું જ તાણી જવાની જીદે ચડ્યા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો તેલંગણાના મુલુંગ જિલ્લાના છે, જ્યાં તોફાને ચડેલી નદીના પૂરના પાણી નેશનલ હાઈવે નંબર 164 પર ફરી વળ્યા। दो दिन से हेवी रेन्स आया है, इधर बारिश आ रहा है, कल से पब्लिक पूरा लोगों का अलर्ट कर दिया, इधर से हमारे CA साहब, हमारा
एसआई हमारा फोर्स भी इधर ही है और इसके वाले से पब्लिक को पैदल से जाने वाले को माना किया, इधर से क्रॉस करने के लिए माना किया और पेडेस्ट्रियंस और मोटरसाइकिल वाले भी वो इंस्ट्रक्शन दे दिया। हवे आ दृश्य पण जोई लो, जेमा एक तरफ बधुज ताणी जवानी जीदे चढ़ेला पूरना पाणी छे, तो बीजी तरफ मौत ने मात करवानी जीद। पूरना पाणी वच्चे जिंदगी अने मौतनी लड़ाई लड़ी रहेला आ युवानो रण प्रदेश राजस्थानना उदयपुरना छे। मोरवाणिया ब्रिज थी बाइक पर पसार थता युवानोने साहस करवू भारे पड्यू। जो कि देवदूत बनीने आवेला सिविल डिफेन्सना जवानोनी मेहनतने कारणे बन्ने युवको मौतने मात करवामां सफळ रह्या, केम के बन्ने युवकोने हाइड्रोलिक क्रेननी मददथी बचावी लेवाया। मौके पे पहुंचने के लिए कड़ी समस्याओं का सामना करना पड़ा क्योंकि उससे पहले दो पुलिया ऐसी थी जिसके ऊपर भी करीब दो दो फीट का पानी का बहाव था, जिसको जान जोखिम में डालकर हमारे ये पीछे खड़ा ट्रक इसके साथ और 12 जवानों के साथ हमने पुलिया पार कर मौके पर पहुंचे और करीब 25 मिनट की कड़ी मशक्कत कर हाइड्रोलिक क्रेन जो कि आर्मी कैंपस से आर्मी के जवानों द्वारा मंगाई गई स्थानीय लोगों के सहायता से हमने उन दोनों बच्चों को सुकुशल जीवित बाहर निकाला एवं उनकी बाइक भी बाहर निकालकर पुलिस को। राजस्थान, उत्तर प्रदेश अने तेलंगाना ज नहीं परंतु राजधानी दिल्ली, हरियाणा अने गुजरात जेवा मैदानी राज्यों में पूरना पाणी स्थानिको माटे आफतना पाणी साबित थई रह्या छे, तो वड़ी उत्तराखंड अने हिमाचल प्रदेश जेवा पहाड़ी राज्यों में तूटता पहाड़ो जिंदगीओ माटे अत्यारे सौथी मोटी आफत बनी गया छे, जेना कारणे ठेर ठेर वाहन व्यवहार ठप थता मुसाफरो पण अटवाया छे अने स्थानिको माटे पण अवरजवर मुश्किल बनी छे। हिमाचल प्रदेश में हजू पण तूटता पहाड़ो सिलसिलो शांत नथी थयो। शिमलाना रामपुर अने ब्रोनी में भूस्खलन की घटना सामे आवी, तो मंडी कुल्लू नेशनल हाईवे पर पण तूटता पहाड़ोए वाहनों की ब्रेक लगावी। रामपुर में वादड़ फाटता पहाड़ों पर धसमसतो पानीनो प्रवाह पोतानी साथे पहाड़ना पत्थरो अने पहाड़ों पर रहेला आशियानाने पण ताणी गयो। जो कि स्थिति हिमाचलना शहरों में पण सामान्य नथी, केम के विनाशनी जीदे चढ़ेला वरसादी पाणी लोकोनी आजीविका पण बर्बाद करवा लाग्या। सोलन शहरनी मार्केटमां घुसेला पाणीए थोड़ी ज वारमां समग्र विस्तारने तळावमां बदली नाख्यो अने दुकानोनी अंदर घूंटण सुधीना पाणी भराई गया। टूंकमां कहीए तो गुजरातमां भले मेघाए विराम लीधो परंतु हिंदुस्तानना आभमां वादळोनो विद्रोह शांत थवानुं नाम नथी लेतो। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़।